તૈયાર થવામાં કેટલો સમય લગાવશો? બેંક બંધ થઈ જશે. બસ 2 મિનિટ બૂટ તો પહેરી લેવા દો. ચાલો હવે. પપ્પા, ક્યાં ચાલ્યા તમે બંને? અમે બેંક જઈ રહ્યા છીએ, લોકર ભાડે રાખવું છે. લોકર? કયો ખજાનો છુપાવવાનો ઈરાદો છે? તું ચિંતા ના કર, આ ખજાનાની ચાવી તો તારી જ થવાની છે. અમે તારા ભવિષ્ય માટે રોકાણ કરવા થોડું સોનું ખરીદવાનું વિચારીએ છીએ, તો વિચાર્યું કે બેંકમાં લોકર લઈએ. પણ લોકરની શું જરૂર છે? કદાચ ઘરમાં ચોરી થઈ જાય તો? અમે કોઈ જોખમ ઉઠાવવા નથી માંગતા, અને ઘરની સરખામણીમાં બેંક વધારે સુરક્ષિત છે. એ તો ઠીક છે, પણ આજના ડિજિટલ યુગમાં તમે ફિઝિકલ સોનામાં શા માટે રોકાણ કરો છો? તો સોનું બીજી કઈ રીતે ખરીદી શકાય? ફિઝિકલ સોનામાં રોકાણ કરવા ઉપરાંત ઇલેક્ટ્રોનિક માધ્યમથી સોનું ખરીદવાની બીજી ઘણી બધી રીતો ઉપલબ્ધ છે. જેમ કે સોવરેન ગોલ્ડ બોન્ડ, જે સરકારી સિક્યોરિટીઝ છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અથવા તો ETFs, અને મ્યુચ્યુઅલ ફંડની એ સ્કીમ જે સોનામાં રોકાણ કરે છે. આ ઉપરાંત તમે રેગ્યુલેટેડ કમોડિટી એક્સચેન્જથી પણ સોનું ખરીદી શકો છો, અને તેની ડિલિવરી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે લઈ શકો છો. જરૂર પડે ત્યારે પછીથી તેની ફિઝિકલ ડિલિવરી પણ ઘરે બેઠા મળી શકે છે. આ વિકલ્પો વિશે તો મને ખબર જ નહોતી. પણ ફિઝિકલ સોનાને બદલે આમાં રોકાણ કરવાથી શું ફાયદો થાય? આમાં રોકાણ કરવાના કેટલાક મહત્વપૂર્ણ ફાયદા છે, જેમ કે તમને સોનાના ભાવોમાં પારદર્શકતા મળે છે. તમે સોનું રેગ્યુલેટેડ એન્ટિટીના માધ્યમથી ખરીદી રહ્યા છો. સોનાની શુદ્ધતાની ગેરંટી રહે છે, અને તેને સાચવીને રાખવાનું જોખમ પણ નથી. અરે વાહ, જરા જુઓ તો આપણી દીકરી કેટલી સમજદાર થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સોનામાં રોકાણ કરવાના ઘણા સરળ અને સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે. સમજદાર બનો, યોગ્ય રોકાણ કરો.